નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર શાનો કર્યા હતા? 3નો અભ્યાસ, સુરેખ પથ પર ગતિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય દાખલા તરફ આગળ વધીશું. તો ચલો આગળ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયના બે એક્ઝામ્પલ જોઈ ચૂક્યા હતા. હવે એક્ઝામ્પલ નંબર કયો આવ્યો છે? 3. તો રકમ જોઈશું આપણે. તો રકમની અંદર તમને એવું કહે છે સ્વાધ્યાયના દાખલા નંબર 3 માં, એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. તો તમને અહીં અંતર આપ્યું, શું આપ્યું છે? અંતર. તો આપણે એક્સ બરાબર શું લઈ લઈશું? 2.5 કિલોમીટર. ત્યારે વેગ કેટલો આપે? શરૂઆતનો વીવન લઈ લઈએ આપણે, તો કે 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે તે આખો દિવસ રહેશે. જાણે તમે ઘરેથી સ્કૂલે આવ્યા હોય, બરાબર હે? તો ઘરેથી સ્કૂલે આવ્યા તમે અડધો કલાક કેવો થયો? અડધો કલાક થયો હોય. તમે જાણ કે ઘરે રહી અહીંયા કાંઈ સ્કૂલમાં રહ્યા હોય આખો દિવસ, અને પછી સાંજે તમે શું જશો? ઘરે જશો. એ જ રીતે મહિલા પણ જે છે સવારે ઓફિસે આવે છે અને ઓફિસે રહે છે, અને સાંજે 5 વાગે, કેટલા વાગે? 5 કલાક સુધી રહે છે, અને 25 કિલોમીટર પ્રતિ ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પહોંચે છે. તો એ વેગ આપ્યો તમને V2 બરાબર 25 કિલોમીટર પ્રતિ કલાક. કેટલું છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધી ટીનો આલેખ શું દોરવાનો છે? એક્સ વિરુદ્ધી ટીનો આલેખ દોરવાનો છે. સમજીશું અહીંયાથી પહેલાં શું છે. ધારો કે આપણે ગણી લઈએ કે આ મહિલાનું ઘર છે. શું છે? ઘર છે. આ એની શું છે? ઓફિસ. શું છે? ઓફિસ, બરાબર. મહિલા ઘરેથી ઓફિસ, ઘરેથી ઓફિસ થી અંતર કેટલું છે? ઘરથી ઓફિસનું અંતર છે તમને આપેલું છે 2.5 કિલોમીટર. ઘરથી ઓફિસ જાય છે, ક્યાં જાય છે? ઓફિસ. તો કેટલા કિલોમીટર ઝડપે? 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. કેમ? ચાલતી જાય છે. નહીં, ઓફિસથી પાછી શું આવે છે? ઘરે આવે છે, ત્યારે ઝડપ કેટલી છે? 25 કિલોમીટર પ્રતિ કલાક. કેમ? રિક્ષામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો છે, તો ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર અંતર કેવું છે? સમાન. કેવું છે? સમાન. તો આના માટે લાગતો સમય શોધવો પડશે, અને એના આધારે આપણે એક્સ વિરુદ્ધ ટી એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો પડશે. તો સમજીશું વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર. તો સમજીએ આપણે પહેલા પોઈન્ટ ઉપર. પહેલો મુદ્દો આપણે અહીં લઈશું, મહિલાને ઘરથી ઓફિસ જવા માટે લાગતો સમય કેટલો હોય? T1 હોય તો. કેટલો હોય? T1 હોય તો. આપણે વેગ બરાબર શું લેવાય? અંતર ભાગ્યા સ્થાનાંતર ભાગ્યા સમય. તો શું? સ્થાનાંતર x છે, સમય કેટલો છે? T1 છે. આને ક્યાં લઈ જઈએ? T1 ને ઉપર લઈ જઈએ. એક્સ આપણું શું હશે? V1. શું કરી નાખશું? V1. કેમ? જતી વખતનો છે, એટલે કરી લઈશું આપણે V1. એક્સ કેટલા રહેશે? 2.5. V1 કેટલા છે? 5. તો 2.5 ભાગ્યા 5 કરો, કેટલા આવે? તો 0.5. શું આવે? 0.5 કલાક. એક કલાકની મિનિટ કેટલી થાય? 60. તો 0.5 × કેટલા કરી દો? 60 મિનિટ. તો જવાબ કેટલું આવશે? 30 મિનિટ. કેટલી થશે? 30 મિનિટ. તો મહિલાને ઘરેથી ઓફિસે તક કેટલો સમય લાગશે? 30 મિનિટ. કેટલો લાગશે? 30 મિનિટ. હવે આગળ જોઈએ આલેખની અંદર, મહિલાને ઓફિસથી ઘર આવવા માટે લાગતો સમય કેટલો હોય? T2 હોય તો. મહિલાને ઓફિસથી ઘર આવવા માટે લાગતો સમય કેટલો હોય? T2 હોય તો. તે શું લઈએ? V2 બરાબર x/T2. અહીંયા શું કરીએ? T2 ને કરતા કરો, તો x/ શું આવશે? V2. શું આવશે? x/V2. ઓકે, તો T2 ની કિંમત મૂકી દઈએ. ચલો x ની કિંમત કેટલી જાણી પાસે? તો 2.5. કે ભાઈ તો જોઈએ કે અંતર કેટલું છે 2.5 થી 2.5. તો 2.5 ભાગ્યા ઝડપ કેટલી છે? 25. કેટલી છે? 25. 2.5 ભાગ્યા 25. તો જવાબ કેટલો આવશે? 0.1 કલાક. શું આવશે? 0.1 કલાક. તો T2 બરાબર 0.1 × શું કરી દઈએ? 60 મિનિટ.
ई टू बराबर कितना थसे ये कने 6 मिनट कितना थसे 6 मिनट। तो सिंपल वस्तु समझो घरे थी ऑफिस पहुंचता कितने मिनट लागसे 30 मिनट અને ઓફિસથી ઘરે લાગે લાગશે 6 મિનિટ કેમ કે રિક્ષામાં આવે છે તો મહિલા ઘરેથી કેટલા વાગે નીકળે છે 9 વાગે કેટલા વાગે 9 વાગે તો મહિલા ને ઘરથી ઓફિસ પહોંચવા માટે લાગતો સમય 30 મિનિટ હોવાથી મહિલા કેટલા વાગે પહોંચશે 9:30 કલાકે ઓફિસ પહોંચે છે કેટલા વાગે 9:30 કલાકે પહેલી વસ્તુ આવી ગઈ એ જ રીતે મહિલાને ઓફિસથી ઘર પહોંચવા માટે લાગતો સમય 6 મિનિટ હોવાથી કેટલો હોવાથી 6 મિનિટ હોવાથી મહિલા ઘર કેટલા વાગે પહોંચશે તો 5:06 મિનિટ સોરી કલાકે ક્યાં પહોંચશે ઘરે ક્યાં પહોંચે છે ઘરે પહોંચે છે ઓકે અહીં આવી ગયો આપણે કે ઓફિસથી કેટલા વાગે નીકળે છે 5 વાગે નીકળે છે તો પહેલે તો આપણી પાસે આટલી માહિતી હોવી જોઈએ હવે આપણે આલેખ જોવાનું થશે આ લેખ ઓકે તો આપણે આલેખ ઉપર જઈશું આ ભાગ અહીંથી દૂર કરી દઉં છું આલેખ અહીંયા ડ્રો કરશું આપણે બરાબર તો થોડું ભાગને અહીં સમજીશું પહેલાં વિદ્યાર્થી મિત્રો આ કિંમત લખવાની છે પછી આ વસ્તુ અહીં આલેખ આવશે શું આવશે આ લેખ કોના વિરુદ્ધ લખવાનો છે એક્સ વિરુદ્ધ ટી શું લેવાનો છે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ ઓકે હવે પહેલા તો સ્કેલ માપ લેવા પડશે તો આપણે એક્સ એટલે સ્થાનાંતર છે આ લેવાનું છે કિલોમીટર સેમાં લઈશું આપણે કિલોમીટર આ સેમાં લઈશું આપણે કલાકમાં તો કિલોમીટર માટે લેવું પડશે તો આપણે લઈએ કે આ કઈ અક્ષ કહેવાય એક્સ અક્ષ આ કઈ કહેવાય વાય અક્ષ બરાબર તો એક્સ અક્ષ પર કઈ અક્ષ પર એક્સ અક્ષ પર શું લીધું આપણે સમય શું લીધું સમય અને 1 સેન્ટીમીટર બરાબર તમે જાણ કે આલેખ જોઈ લો આલેખમાં કહો ને બોક્સ આવે છે આ રીતે આ રીતે ડ્રો કરેલા બોક્સ હોય છે બરાબર તો અહીંયા એક બોક્સ હોય કેટલા નું હોય તો 1 સેન્ટીમીટર કેટલું હોય 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર બરાબર કેટલા લઈશું આપણે તો અહીંયા લઈશું 1 કલાક શું લઈશું આપણે 1 કલાક એ જ રીતે વાય એક્સ પર કઈ એક્સ પર વાય એક્સ પર શું લઈશું આપણે સ્થાનાંતર શું લઈશું સ્થાનાંતર અને અહીંયા કને 1 સેન્ટીમીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા થશે એ કને 0.5 કિલોમીટર કેટલા લઈશું 0.5 કિલોમીટર તો આટલી વસ્તુ આપણે લઈ લેવાની છે આલેખની અંદર મેઇન વસ્તુ થઈ જશે આપણા માટે હવે વિદ્યાર્થી મિત્રો એ આલેખ ઉપર જઈએ અહીંયા શું લઈએ 0 અહીં લઈએ આપણે શરૂઆત કેટલી થાય છે 9 વાગે 9 પછી 10 આગળ 1 2 3 લખવાની જરૂર નથી બરાબર 9 10 11 12 1 2 3 4 5 અને 6 આ મળી ગયા મને કમ્પ્લીટલી 1 થી કરીને 6 સુધી એ જ રીતે શું થશે 0.5 1 0.5 લઈશું આવશે એ કને 1 પછી 1.5 પછી 2 2.5 અને શું આવશે 3 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો શરૂઆત ક્યાંથી કરે છે તો આપણે થાય કે સાહેબ શરૂઆત કરે છે ત્યાંથી લેવાનું હવે અહીં જોવા જઈએ 0 થી શરૂઆત થઈ થતી 9 વાગે ક્યાંથી શરૂઆત થાય છે 9 વાગે તો ક્યાંથી શરૂઆત કરવાની 9 થી ક્યાંથી કરવાની છે 9 થી તમારે શરૂઆત કરવાની છે આલેખમાં ભૂલ થવી જોઈએ નહીં ઓકે તો એક અને એક આપણે વચ્ચે લાઈન કરી દઈએ 9:30 અહીં કેટલા આવશે કેમકે પહોંચે છે કેટલા વાગે 9:30 કેટલા કિલોમીટર કાપીને 2.5 કિલોમીટર કાપીને તો અહીંયાથી એક લાઈન કરી દઈએ 9 વાગે શરૂઆત કરી પણ પહોંચી કેટલા વાગે 9:30 કેટલા વાગે પહોંચે છે 9:30 વાગે મહિલા પહોંચે છે આખો દિવસ ક્યાં છે ઓફિસમાં તો ઓફિસમાં કેવી હશે સ્થિર ગતિ કરશે નહીં તો કેટલા વાગ્યા સુધી 5 વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી 5 વાગ્યા સુધી આ 5 વાગ્યા ક્યાં પહોંચી ગયા ઓફિસમાં અને કેટલા વાગે જાય છે તો 5:06 અહીંયા આપણે દઉં દઈએ 5 લોક માટે લાઈન કેટલા વાગે જાય છે 5:06 ક્યાં પહોંચે છે ઘરે ક્યાં પહોંચે છે ઘરે તો આ લાઈન શાના માટે આવશે
पांच अने जीरो छ कलाक आ के आवशे नौ तीस कलाक ओके। तो आ तमारो आलेख शू आव्यो आलेख। तो ध्यान राखवानुं छे मित्रों, प्रश्न आम एकदम सीम्पल वस्तु छे पण समझो जरूरी छे ओके। सीम्पल वस्तु छे, चलो फटाफट लखी देशुं पछी आपणे आगळ वधीए। चलो विद्यार्थी मित्रों आगे वधीए। हवे एक्जाम्पल छे 3.4। एक दारूडियो एक सांकड़ी गली में पांच पगला आगल भरे। क्या भरे छे? पांच पगला आगल। तो कोई दारूडियो छे, हुं नथी दारूडियो छे, एक बे त्रण चार ने पांच पगला क्या भरशे? आगल। त्रण पगला पाछळ, एक बे अने त्रण पगला पाछळ भरे छे। त्यार बाद शुं करे छे? पाछा पांच पगला आगल भरे छे। पछी पाछा त्रण पगला क्या भरे छे? पाछळ। અને આ રીતે તે ચાલતો રહે, શું થાય છે? ચાલતો રહે છે। તો તેનું દરેક પગલું એક મીટરનું, કેટલું છે? એક મીટર લંબાઈનું, અને તે માટે એક સેકન્ડ જેટલો સમય લે છે। એક પગલું ભરવા માટે એક સેકન્ડ, અને એક પગલામાં કેટલું અંતર કાપે છે? એક મીટર અંતર કાપે છે। તો તેની આ ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો। શું દોરો? એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો। આલેખી રીતે કે અન્ય કોઈ રીતે નક્કી કરો કે તેની ગતિનું પ્રારંભ બિંદુથી 13 મીટર દૂર આવેલા ખાડામાં તે કેટલા સમય બાદ પડશે। તે સિમ્પલ વસ્તુમાં એવું કહે છે કે તમે દારૂડિયા સામે પાડો ખાડામાં, સામે પાડો ખાડામાં। હવે જે મિત્રો સમજજો થોડી વાત, અહીં કને ક્લિયર રાખજો, અહીં કને અહીંયા થોડું સમજવું જરૂરી છે। ધારો કે આપણે અહીંથી આપણે લઈએ પાંચ ઓકે। કોઈ દારૂડિયો છે, દારૂડિયો પહેલું પગલું, બીજું પગલું, ત્રીજું, ચોથું અને પાંચ પગલાં ક્યાં જશે? આગળ। ક્યાં જશે? આગળ જશે ઓકે। આ એક પગલાની લંબાઈ કેટલી છે? એક મીટર। કેટલી છે? એક મીટર। હવે બે ત્રણ પગલાં ક્યાં આવે છે? પાછળ। તો અહીંયાથી આ એક પગલું, બે પગલું, ત્રણ પગલાં શું આવ્યું? પાછળ આવ્યું। તો રિયલમાં કેટલું આગળ વધ્યું ગયું? તો જો એકથી પાંચ આગળ ગયો, ત્રણ શું આવ્યો? પાછળ। તો વધ્યા કેટલા? બે। કેટલા વધે છે? બે। એટલે કે જ્યારે પણ આવી ક્રિયા બનશે, પાંચ પગલા આગળ જાય, ત્રણ પગલા શું આવે? પાછળ। પાંચ પગલા આગળ જાય, ત્રણ પગલા શું આવે? પાછળ। ત્યારે કાપેલું અંતર કેટલું હશે? એનું કાપેલું અંતર કેટલું હશે? તો બે મીટર। કેટલું હશે? બે મીટર। કેમ? એ પગલાની લંબાઈ કેટલી છે? બે મીટર, એક સોરી એક મીટર, તો એ કેટલા પગલા છે? બે મીટર। તો બે પગલાની લંબાઈ કેટલી થાય? બે મીટર। તો આ સમજવું બહુ અગત્યની વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો તમને ઇઝીલી આ આગળ વસ્તુ ખબર પડી જશે ઓકે। તો આપણે આને સમજી લઈએ વિદ્યાર્થી, જે મુદ્દા લખું છું મુદ્દાઓને સમજીશું ઓકે। દારૂડિયાએ દારૂડિયો પાંચ પગલા આગળ જાય ત્યારે કાપેલ અંતર તો કેટલા મીટર થશે? પાંચ મીટર। કેટલું થશે? પાંચ મીટર, પાંચ પગલા। દારૂડિયો ત્રણ પગલા પાછળ જાય ત્યારે કાપેલ અંતર તો કેટલું આવશે? બે મીટર। તો જોવાજી ટોટલ પગલા કેટલા કાપ્યા? પાંચ આગળ, ત્રણ પાછળ, ટોટલ આઠ। કેટલા પગલા છે? આઠ પગલા। તો દારૂડિયો આઠ પગલા કાપે ત્યારે ત્યારે કાપેલ અંતર, કાપેલ અંતર તો કેટલું આવશે? પાંચ ઓછા ત્રણ કેટલા મીટર આવશે? બે મીટર। કેટલું આવશે? બે મીટર। મેં તમને પહેલું વિદ્યાર્થી મિત્ર કીધું કે પાંચ ક્યાં જાય છે? આગળ। ત્રણ શું આવે છે? પાછળ। તો કેટલું વધ્યું? બે। કેટલું વધે છે? બે વધે છે। પાંચ હજાર ત્રણ કેટલું થશે? બે મીટર। શું થશે? બે મીટર। તો તમને શું મળી ગયું? અહીંયા કને અંતર મળી ગયું, કોનું? દારૂડિયા। પરંતુ સમય કેટલો? દારૂડિયાને આઠ પગલા કાપવા માટે લાગતો સમય, સમય કેટલો મળશે તમને? પાંચ સેકન્ડ આગળ થયો, ત્રણ સેકન્ડ પાછળ, તો સમય કોઈ દિવસ પાછળ આવે નહીં। તો પાંચ ત્યાં ત્રણ કેટલી થશે? આઠ સેકન્ડ। શું થશે? આઠ સેકન્ડ। શું થશે? આઠ સેકન્ડ।
સેકન્ડ થશે 8 સેકન્ડ આટલી વસ્તુ ક્લિયર થાય છે કને દારૂડી 8 પગલા શું કાપે કાપવા માટે 8 પગલા એટલે 5 સેકન્ડ પહેલા કાપી 3 સેકન્ડ પછી કાપી તો 8 ને 3 કેટલા થાય 8 ને સોરી 5 ને 3 8 કેટલી થશે 8 સેકન્ડ તો અહીં જોવા જઈએ તો હવે લઈએ 16 સેકન્ડમાં કાપેલ અંતર કેટલું 16 સેકન્ડમાં કાપેલ અંતર દેખો 8 સેકન્ડમાં 8 પગલા કાપ્યા 8 પગલા કાપતા કેટલું અંતર કાપ્યું 2 મીટર તો ડબલ થઈ ગયું શું થશે ડબલ એટલે કે 2 + 2 તો કેટલા મીટર થશે 4 મીટર એ જ રીતે 24 સેકન્ડમાં કેટલી સેકન્ડમાં 24 સેકન્ડમાં 3 ગણો થશે સેકન્ડમાં કાપેલ અંતર 2 + 2 + 2 કેટલા થશે 6 મીટર એના પછી 32 સેકન્ડમાં 32 સેકન્ડમાં કાપેલ અંતર તો 2 + 2 + 2 કેટલી થશે 8 મીટર કેટલું થશે 8 મીટર કેમ દરેક વખતે કેટલું કાપશે 8 સેકન્ડ થાય એટલે 8 પગલા કાપે 8 પગલામાં કેટલું વધે 2 કેટલું હશે 2 વધે છે એટલે પહેલામાં 2 અહીંયા કણ 2 મીટર આવ્યું બીજું એટલે 4 થશે બીજું 2 એટલે 6 બીજું 2 એટલે 8 હવે સમજો કેટલા પગલાએ ખાડો છે કેટલે 8 સોરી 13 પગલાએ 8 પગલા તો પહોંચી ગયો છે એ રહ્યો 8 મીટર હવે ત્યાંથી 5 પગલા ક્યાં જાય છે 5 તો 8 ને 5 કેટલા થશે 13 કેટલા થશે 13 હવે 13 થાય તો શું પડે ખાડા 13 મીટર શું હતો ખાડો હતો હવે ખાડામાં પડ્યા પછી પાછો આવવાનો છે નહીં બરાબર તો શું થાય ખાડામાં ક્યાં પડી જાય છે ખાડામાં પડી જાય છે એટલા માટે અહીંયા જોવા જઈએ તો સમજો 8 ને 5 કેટલા થશે 13 કેટલા 13 તો 13 મીટરે ખાડો આવે હોવાથી 32 + 5 = 37 સેકન્ડમાં 32 + 5 32 સેકન્ડ થઈ ગઈ હતી બીજી કેટલી ઉમેરી 5 સેકન્ડમાં 8 + 5 = 13 મીટરે ક્યાં પડશે ખાડામાં ક્યાં પડી જાય છે ખાડામાં પડી જાય છે 13 મીટરે ખાડો આવેલો હોવાથી 32 + 5 કેટલા થશે 5 બરાબર એટલે પહેલા 5 પગલા કાપે છે પછી 3 કાપે છે તો 5 કાપી દીધા ટાઈમે 3 શું પડશે ખાડામાં તો 32 ને 5 કેટલી થશે 37 સેકન્ડ અને 8 પગલા તો હતા કેટલા થશે 5 તો શું હશે 13 મીટર શું પડી જશે ખાડામાં પડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે અહીં શું થશે 5 પગલા આગળ કાપે 2 પગલા શું આવે પાછળ આવે તો સોરી 3 પગલા શું આવે પાછળ આવે વધે કેટલું 2 તો દર વખતે 2 2 2 2 તો શું થાય સેકન્ડ જોવાની છે એકલી સેકન્ડ થશે પેલા 16 24 32 અને પછી થઈ જશે 37 કઈ સેકન્ડે 37 સેકન્ડમાં ક્યાં પડી જશે ખાડા ક્યાં પડી જાય છે ખાડામાં પડી જાય છે તો પહેલી વસ્તુ આપણે આટલું ક્લિયર હોવું જોઈએ કે આપણે શું લેવાનું હતું ઓકે હવે આપણે દોરવાનો છે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ શું દોરવાનો છે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ તો જોઈએ હવે અહીંયા લઈએ આપણે એક્સ સેમા મીટરમાં અહીંયા ટી સેમા લઈશું સેકન્ડમાં અહીંયા શું લઈશું 0 હવે જોઈશું એક્સ અક્ષ પર શું લઈશું આપણે સમય સમય કેટલો લઈશું તો 1 સેન્ટીમીટર બરાબર 4 સેકન્ડ શું લઈશું 1 સેન્ટીમીટર બરાબર 4 સેકન્ડ એ જ રીતે વાય અક્ષ પર શું લઈશું અહીંયા કને તો સ્થાનાંતર શું લઈશું સ્થાનાંતર તો 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર શું લઈ લઈશું આપણે 2 મીટર લઈશું બરાબર થોડું ઈઝી પડે એટલા માટે ઓકે સૌ કે 0 થી ક્યાં જશે 0 થી તો 0 2 4 6 8 10 12 અને 14 આવી ગયું એક અને સમય કેટલો લઈશું એક અને 4 8 12 16 20 24 28 32 36 અને 40 શું કરશો 40 ઓકે હવે શરૂઆત ક્યાં ક્યાં 0 0 ક્યાંથી કરશે 0 0 તો પહેલું જોવા જઈએ તો શું થાય છે પહેલાં 5 પગલાં ક્યાં જશે આગળ ક્યાં જાય છે આગળ તો 5 સેકન્ડમાં કેટલા પગલાં કાપશે 5 તો જોવા જઈએ 5 સેકન્ડ અહીંયા આપણે મળશે 4 પછી શું આવે 5 અને 4 અને 6 ની વચ્ચે શું હશે 5 તો અહીંયાથી આપણે બિંદુ લઈએ અહીંયા આ બિંદુ મળશે આ લાઈન અહીંથી રિમૂવ કરી દઈએ આપણે
हाँ भाई, 5 थी ये पहुंची गया, तो सुधा से 5 5 सुधा से 5 5 समझो 5 सेकंड में कितना गमला का भैया 5। हवे हवे आ इम्पोर्टेंट चाले, हवे ત્રણ પગલા શું આવે છે પાંચ, તો અંતરમાં શું થાય ઘટાડો, શું થાય ઘટાડો, કાપેલા અંતરમાં શું થશે ઘટાડો, એટલે સ્થાનાંતરમાં શું થાય ઘટાડો થાય, પાછું આવી જાય ખબર, ઓ થી પી ભણે પી થી પાછા ક્યુ આવે તા, તો અંતર ઘટ્યું હતું, તો અહીંથી જોવા જઈએ પહેલાં શું થાય છે આગળ, આગળ જઈને શું આવશે પાછળ, કેટલા પગલા ત્રણ પગલા, તો ત્રણ પગલા જ્યારે કેટલું કાપી દે અંતર કેટલું થઈ જાય 2 મીટર, અહીંયા કેટલું આવશે આવ્યું 2 મીટર, અહીંયા આવશે સમય કેટલો થશે અહીંયા કને 8, સમય કેટલો થાય છે 8 સેકન્ડ, તો અહીંયા કમ પહેલું અહીંયા આવશે એમ કે 5 ને 3 કેટલા થાય 8, તો અહીંયા આ કેટલા અહીંયા મળશે આના સમય કેટલો થયો 8, કારણ કે એક્સ અક્ષ ઉપર 8 છે બરાબર, અને અંતર કેટલું કાપ્યું 2, હવે કેટલા થાય 5 પગલા પાછા વધે છે, તો 5 ને 2 કેટલા થાય 7, કેટલા થશે 7, તો 6 અને 7 વચ્ચે આવ્યું, અહીંયા લઈ લઈએ 7, અને અંતર કેટલું થશે તો 8 ને 5 13, તો 13 એટલે અહીંયા આવશે, ઓકે અહીંયાથી આ લાઈન જોઈન્ટ કરી દો, તો આ કેટલા થશે સેકન્ડ થશે 8 ને 5 13, કેટલી થશે 13, અને પગલા કેટલા થશે 7, હવે પાછો 2 3 પગલા શું આવે છે પાછો, કેવો આવે છે પાછો, તો કેટલા થાય 7 માંથી 3 જાય કેટલા વધે 4, તો અહીં કેટલા લઈશું આપણે 4 ઉપર, આ પ્રમાણે આલેખ બનશે, તો શું આવશે એક અને 13 3 સેકન્ડ વધીને, તો 13 ને 3 16, જવાબ કેટલો આવ્યો 4, તમે જોઈ શકો છો અહીંયા આપણે જોયું હતું 8 સેકન્ડમાં, કેટલા સેકન્ડમાં 8 સેકન્ડમાં, તો કાપેલ અંતર કેટલું હતું 2 મીટર, કેટલું હતું 2 મીટર, 16 સેકન્ડમાં 4, તો 16 કેટલું મળ્યું તમને 4 મળ્યું, હવે પાછું આગળ જઈશું કેટલા સેકન્ડ થશે 5 પગલા આગળ જશે, તો 4 ને 5 કેટલા થશે 9, તો 9 અહીંયા આવશે બરાબર, સમય કેટલો થશે 16 ને 5 21, ઓકે અહીંયાથી આ લાઈન દૂર દો, તો 16 ને 5 21 અને 4 ને 5 કેટલા થશે 9, ત્રણ પગલા શું આવશે પાછો આવશે, તો કેટલું આવશે એક અને 6 પર, ઓકે ઓકે અહીંયા શું બનશે 21 ને 3 24, પગલા કેટલા આવશે 6, તો 24 કેટલા આવ્યા 6 આવ્યા, હવે પાછો શું થાય છે 5 પગલા આગળ, તો 6 ને 5 શું થશે 11, તો 10 અને 11 ની વચ્ચે અહીંયા શું આવશે 24 ને 5 29, અહીંથી આ લાઈન બનશે, તો શું આવશે 24 ને 5 29, અને કેટલા આવશે 6 ને 5 11, ત્રણ પગલા શું આવે છે પાછો, કેવા આવશે પાછો, તો 29 નો 3 જાય કેટલા વધે 29 ને 3 32 બરાબર, તો અહીંયા કેટલા આવશે 32 ઉપર, કેટલું આવશે 8, ઓકે અહીંયા શું આવશે 32, અહીંયા શું આવશે 8, હવે કેટલા પગલા જવાના છે 5 પગલા, તો શું આવશે 13, શું આવશે 12 અને 14 અને 12 ની વચ્ચે અહીંયા આવી જશે, સમય કેટલો થશે 37, કેટલો થશે 37, ઓકે તો આ તમારા આવશે 37 અને શું આવશે 13, શું આવશે 13, આ ભાઈ ક્યાં પડશે ખાડા, ક્યાં પડી જશે ખાડામાં, તો આ પ્રકારનો તમને આલેખ મળે છે વિદ્યાર્થી મિત્રો, દાખલો એકદમ ઇઝી છે પણ જોવા જઈએ તો આલેખ એનો આલેખ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કયો વિરુદ્ધ છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ બરાબર, તો આ બધી બધું તમારે અહીંયા લખવું પડે, ઓકે આખું આ છે આલેખ છે આ ઉપરની થિયરી બરાબર, તો આ પ્રશ્ન તમારે કમ્પ્લીટલી સમજાવવો પડે, ઓકે ચલો ફટાફટ ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ, ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પાંચમા નંબરના એક્ઝામ્પલ તરફ, એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે, શું છે એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે, તો અહીંયા લઈએ આપણે જેટ પ્લેન લઈશું, તો એનું ઝડપ આપી છે વી જે, શું લઈશું આ શું આવે વી એટલે વી જે એટલે જેટ બરાબર, તમને કેટલું આપ્યું છે 500 કિલોમીટર પ્રતિ કલાક, ઓકે આપણે એને બદલીશું નહીં બરાબર, આપણે કંઈ બદલવું નથી, અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે, તો જેટ પ્લેનની સાપેક્ષે એ સમજો
અહીં લખીશું જેટ પ્લેનની ઝડપ, જેટ પ્લેનની સાપેક્ષે વાયુની ઝડપ, શું લખીશું? વાયુની ઝડપ. તો વી જી જે, જ્યાં બીજી શું છે આ જી, દેખો આ જેટ એટલે વિમાન છે આપણા માટે, જી એટલે ગેસ, ગેસ એટલે શું કહેવાય? વાયુ એટલે ધુમાડો, અને વેગ, તેનો વેગ કેટલો આપે તમને? 1500 કિલોમીટર પ્રતિ કલાક. હવે વિદ્યાર્થી મિત્રો થોડું સમજો, જેટ પ્લેન ક્યાં જાય છે? આગળ. ક્યાં જાય છે? આગળ, બરાબર. તો ધુમાડો ક્યાં આવે? પાછળ. ક્યાં આવે? પાછળ. તમે રોકેટ તો જોયું છે ને, રોકેટ કરો દિવાળીમાં સળગાવો, તો રોકેટ ક્યાં જાય? ઉપર. ધુમાડો ક્યાં આવે? નીચે. તો શું આવે? આને જો પ્લસ લો તો આને શું લેવું પડે? માઇનસ. શું લેવું પડે? માઇનસ. કેમ? દિશા બનીને શું થશે? વિરુદ્ધ. શું થશે? વિરુદ્ધ. ઓકે, અહીંયા તમે જોવા જઈએ તો આ બધું ઝડપ લખેલું છે, સમજ્યું? ઝડપ છે, વેગ જ છે. અહીંયા સાપેક્ષ બતાવે છે, સાપેક્ષ આપણે વેગ વિશે ભણ્યા હતા, ઝડપ વિશે સાપેક્ષ આવે નહીં. ઓકે, જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી? એટલે કે દહન ઉત્પાદનની ઝડપ કેટલી? કઈ સાપેક્ષે? જમીન ઉભેલા અવલોકનકાર. શું છે? અવલોકનકારની સાપેક્ષે. તો આપણે લઈએ પહેલી તો વસ્તુ, હવે મારે લેવાનું છે કોને? આને, બરાબર. પરંતુ મારે કન્ડિશન ક્યાંથી લેવી પડશે? તો મારે અવલોકનકારની સાપેક્ષે કોનો વેગ શોધવો પડશે? કોનો વેગ લાવવો પડશે મારે અવલોકનકારની સાપેક્ષે? કોણ લઈ જવાનું પડશે મારે? તો જેટનો. શું લેવો પડશે? જેટનો. કોની સાપેક્ષે? અવલોકનકાર, બરાબર. તો અવલોકનકારની સાપેક્ષે જેટનો વેગ, તો અવલોકનકાર માટે લઈએ માણસ છે. શું છે? માણસ. અને એમ લઈ લઈએ. શું લઈ લઈએ? એમ. તો અહીંયા કંઈ શું આવશે? જે એમ. શું આવશે? જે એમ. એની કિંમત શું થશે? વીજે ઓછા વીએમ. વીજેની કિંમત કેટલી છે? 500. વીએમ માણસ કેવો હોય? સ્થિર. અવલોકનકાર કેવો હશે? સ્થિર હશે. તો 500 × 0 એટલે 500. શું આવશે? કિલોમીટર પ્રતિ કલાક. શું આવશે? કિલોમીટર પ્રતિ કલાક. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું એક થિયરીનો પોઈન્ટ છે. હવે વિમાન જાય છે આમ, ધુમાડો જાય છે આમ, પરસ્પર કેવા છે? વિરુદ્ધ. જો હું એક પગલું આગળ ભરું અને એક પગલું ક્યાં ભરું? પાછળ, બરાબર. તો કેટલા પગલા કાપે? કે એક આ બાજુમાં, એક આ બાજુમાં, એક આ બાજુમાં. તો શું થશે? એક અને અલગ અલગ થયા. તો શું થશે? એક પગલું આ બાજુ, એક ટોટલ કેટલા પગલા કાપ્યા? તો બે. કેટલા કાપ્યા કહેવાય? બે. તો તમે શું કર્યો? સરવાળો. એમ આનો પર શું કરવાનું છે? સરવાળો. તો એ સમજીશું. અવલોકન કારની સાપેક્ષે, કોની સાપેક્ષે? અવલોકનકારની સાપેક્ષે કોનો વેગ લેવાનો છે આપણે? અવલોકનકારની સાપેક્ષે. પણ કોનો વેગ લેશો આપણે? તો વાયુનો. કોનો લેશો? અવલોકનકારની સાપેક્ષે વાયુનો વેગ. શું આવશે? વાયુનો વેગ. તો વી જી એમ. શું કરું છું? વી જી એમ. તો શું થશે આપણા માટે? વી જી એમ બરાબર શું થશે અહીંયા કને? તો આપણે લઈએ છીએ વી જી જે પ્લસ શું થશે અહીંયા કને? વી જે એમ. આ શું છે આપણા માટે? સમજીશું. આ આપણે જોઈશું કે જે થિયરી ભણાવી હતી સાપેક્ષ વેગની, એમાં કિસ્સા નંબર એક જોવાનો. કયો જોશું આપણે? કિસ્સા નંબર એક જો. એમાં આ વખતે આવું સૂત્ર આપણે લાવી ચૂકેલા છીએ. વી જી એમ, વી જી જેની કિંમત કેટલી છે? -1500. વી જે એમની કિંમત કેટલી છે? 500. તો -1500 + 500 એટલે કેટલા થશે? તો -1000. શું થાય? -1000. શું થશે? કિલોમીટર પ્રતિ કલાક. તો અવલોકનકારની સાપેક્ષે ધુમાડો વેગ કેટલો હશે? -1000 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે જેટના વિમાનની વિરુદ્ધ દિશામાં કેટલી કિલોમીટર હશે? -1000 કિલોમીટર હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ પ્રશ્ન છે, આવડે. ચલો ફટાફટ લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી તૈયાર કરતા રહો, લખતા રહો, વાંચતા રહો. થેન્ક યુ વેરી મચ.